અંબાજી ચાલતા જતા માઈ ભક્તોનું ડીસા શહેરમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે, જેમાં માને રજવા માટે બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ ના સાથે લોકો ચાલી રહ્યા છે. ડીસા શહેરની અંબાજી ચાલતા જતા માય ભક્તોનું ડીસા શહેરમાં ઘોડાપુર જોવા મળ્યું હતું, જેમાં માને રીઝવવા માટે બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હૈ જાના જરૂરીના નાદ સાથે લોકો ચાલી રહ્યા છે. વાત કરીએ માં જગદંબાના ચરણોમાં જવા માટેનો, જ્યારે બીજો દિવસ એટલે કે 1200 દિવસ છે. માની ભક્તિમાં ભક્તો એટલા જુલીન બન્યા છે કે હજુ સુધી બીજો દિવસ છે પણ ભક્તોના મોઢા પર થાક જોવા મળતો નથી, ઉત્સાહની સાથે ચાલે છે. જય જય અંબેના નાદ સાથે તમે આ લાઈવ વિડીયોમાં જોઈ શકો છો કે મા અંબાની ભક્તિમાં ભક્તો કેટલા લીન બન્યા છે. કોઈ નાચે છે તો કોઈ ગાવે છે, કોઈ કૂદે છે તો કોઈ હસે છે, પણ માના ચરણોમાં જાય એ વાત ખરી છે. મા જગદંબાની આરાધના કરવી એ વાત ખરી છે. મા જગદંબાના ભક્તોની વાત તો આખી અલગ જ છે. ત્યારે માએ ભક્તોને ક્યાંય પણ તકલીફ ન પડે, ક્યાંય પણ અડચણ ના પડે તે માટે બનાસકાંઠાની અંદર સેવા કેમ્પો પણ સેવાની અંદર ધમધમી રહ્યા છે. મા જગદંબાની આરાધનામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, જ્યાં પહોંચ્યા છે અમારી એનએસ ગુજરાત ન્યૂઝ રિપોર્ટરના રાજુ પુનડિયા. આજે જૂના ડીસાનો નવયુવક મિત્ર મંડળ સેવા કેમ્પ, જેમાં એ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. શીરો, બટાકાનું શાક, પૂરી અને મેડિકલ સેવાઓ સેવા કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. જેમ્બે, જેમ્બેના નાદની અંદર એટલી જ તાકાત છે, જ્યારે પણ આપણે માં અંબાનું નામ લઈએ તો મનની અંદર એક એવો જ અહેસાસ થાય છે કે સાક્ષાત માં અંબાનું આપણી ઉપર હાથ રહેલો હોય. ત્યારે વાત કરીએ બનાસકાંઠાના ડીસાની. ડીસાની અંદર આજે 12 છે અને 11મી બાદ આજે 12 છે, ત્યારે 12ના દિવસે પણ પદયાત્રિકો માટે એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોની અંદર કે પદયાત્રિકોમાં કેટલો ઉત્સાહ છે અને એ માની ભક્તિમાં કેટલા લીન છે. કોઈ ગાવે છે તો કોઈ નાચે છે, પણ ગમે તે થાય પણ માં અંબાના ચરણોમાં જઈ તેમની માનતા માં અંબા પૂર્ણ કરે, તેમની શ્રદ્ધા અખંડ રહે એવી જ વાતો સાથે હું રાજુ પુનડિયા એનએસ ગુજરાત ન્યૂઝ સાથે ફરી મળીશું 13ના દિવસે. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલ.